નમસ્તે મિત્રો, આજે મેં એક બહુ સરસ પુસ્તક વાંચ્યું. ખબર છે પુસ્તકમાં શું લખ્યું હતું? શું કહ્યું? નથી સાંભળવું? મીનાને મળવું છે. ઠીક છે, તો ચાલો મીના પાસે જઈએ. ત્યાં છે મીના પોતાના વર્ગમાં. અરે બાળકો, કોને શું વાંચવું છે? આ જુઓ બેન, આ શું છે મીના? કૃષ્ણનું પુસ્તક. કૃષ્ણ લાવ્યો છે આ વાર્તાની ચોપડી. આમાં રાજા, રાણી અને કુર્તા ઘોડાના ચિત્રો પણ છે. એમ, બતાવ તો જરા મને. આ લો બેન. કૃષ્ણ, ખરેખર બહુ સરસ પુસ્તક છે આ તો. અને મને એ જોઈને પણ બહુ આનંદ થયો કે તે તારા પુસ્તક પર છાપાનું કવર પણ ચઢાવ્યું છે, જેથી તારું પુસ્તક ધૂળ અને માટીથી સુરક્ષિત રહે. બેન, પોતાના પુસ્તક પર કવર ચડાવવાનો વિચાર મને રીનાએ આપ્યો હતો. રીનાએ? હા મીના, રીના અને હું એકબીજા પાસે પુસ્તકો માંગીને વાંચીએ છે. એમ, તારી પાસે કેટલા પુસ્તકો છે કૃષ્ણ? બરાબર તો યાદ નથી મીના, પણ હા, 15-16 પુસ્તકો તો હશે. અરે વાહ કૃષ્ણ, તારી પાસે તો મારા કરતા પણ વધારે પુસ્તકો છે. અને તારી પાસે કેટલા પુસ્તકો છે રીના? 7. મને એક વાત સમજાતી નથી બેન. એ કઈ દીપુ? લોકો પુસ્તકો વાંચીને એનું શું કરે છે? એક વાર પુસ્તક વાંચી લીધું એના પછી તો એ નકામું થઈ જાય છે. એવું નથી દીપુ, ઘણા પુસ્તકો એવા હોય છે જે આપણે વારંવાર વાંચવા માંગતા હોઈએ છીએ. પણ દીપુ કહે છે તો સાચું બેન, મારી પાસે એવા ઘણા પુસ્તકો છે જે હું હવે નથી વાંચતો. તો પછી આપણે કઈ એવું કરવું જોઈએ જેથી બીજા લોકો એ પુસ્તકો વાંચી શકે. આગળ વધી શકે. હું કઈ સમજ્યો નહીં બેન. હું સમજી ગઈ. આપણે એવા પુસ્તકો ભેગા કરીને એક લાઇબ્રેરી બનાવીએ તો આ રીતે ઘણા બાળકો વારાફરતી બધા પુસ્તકો વાંચી શકશે. તે બિલકુલ સાચું કહ્યું મીના. બાળકો, આપણે બધાએ મીનાની જેમ પોતાના વિચારો આ રીતે છૂટથી કહેવા જોઈએ. શાબાશ મીના. પણ બેન, આપણે આપણી લાઇબ્રેરી બનાવશો ક્યાં? બેનના કબાટમાં બનાવીએ. શાબાશ સુમી. બાળકો, મારા રૂમમાં એક ખાલી કબાટ છે, એમાં જ આપણે બધાના પુસ્તકો મૂકીને આપણી નાનકડી લાઇબ્રેરી બનાવીશું. મીના, શું હું પણ ત્યાં મારા થોડા પુસ્તકો મૂકી શકું? તું બેનને પોતે કેમ નથી પૂછતી રીના? તું પૂછ ને મીના. બેન, રીના પણ એના થોડા પુસ્તકો આપણી લાઇબ્રેરીમાં મૂકવા માંગે છે. શાબાશ રીના. પણ બેન, શું થયું કૃષ્ણ? જો એ પુસ્તકો ખોવાઈ ગયા તો? પુસ્તકો કઈ રીતે ખોવાઈ શકે? હા દીપુ, એકવાર મેં મારું એક પુસ્તક કોઈને વાંચવા આપ્યું હતું. હવે મને યાદ જ નથી કે મેં એ પુસ્તક કોને આપ્યું હતું. જોયું, આમ ખોવાય છે પુસ્તક. કૃષ્ણ સાચું કહે છે દીપુ. હવે તમે બધા વિચારો આ વિશે શું કરી શકાય. બેન, આપણે આપણી લાઇબ્રેરી માટે એક ચોકીદાર રાખીએ તો? જો દીપુ, ચોકીદાર રાખવો તો થોડું મુશ્કેલ કામ છે. આપણે મળીને જ કંઈક કરવું પડશે. મારી પાસે એક વિચાર છે બેન. હા હા મીના બોલ. આપણે એક નોટ બનાવીએ તો? એ નોટ માં આપણે લખીને રાખશું કે કયા દિવસે કોણે કયું પુસ્તક લીધું. વિચાર તો બહુ સારો છે મીના, પણ જ્યારે આપણી લાઇબ્રેરીમાં ઘણા પુસ્તકો આવી જશે ત્યારે આપણે શું કરશું? આટલા બધા પુસ્તકોનો હિસાબ આપણે એક નોટ માં તો ન રાખી શકીએ. હા બેન. ચાલો બાળકો, રિસેસ પછી એના વિશે કંઈક વિચારીશું. મીના, મારી પાસે પણ એક વિચાર છે. બેન, દરેક બાળકને લાઇબ્રેરીનું એક એક કાર્ડ આપી દે તો? જે પણ બાળક પુસ્તક લઈને જશે એ પોતાનું કાર્ડ બેનને આપશે. બેન એના કાર્ડમાં એ પુસ્તકનું નામ લખી દેશે. વાહ રીના, શું સરસ વિચાર છે તારો. પણ તે બેનને આ વાત પોતે કેમ ન કરી? મીના, એ હું બધા સામે બોલવામાં. ચાલ. ક્યાં મીના? બેન પાસે તારો વિચાર જણાવવા. લો ભાઈ, મીના અને રીનાએ જઈને બેનને આ નવો વિચાર જણાવ્યો. બેન રીનાનો આ વિચાર સાંભળીને બહુ ખુશ થયા અને કહ્યું, શાબાશ રીના, ખરેખર બહુ સારો વિચાર આપ્યો છે તે. પણ તે આ વાત મને વર્ગમાં કેમ ના કહી? બેન, ક્લાસમાં બધાની સામે. એમાં શું થયું રીના? વર્ગમાં તો બધા એકબીજાના મિત્રો જ છે હને? એ ક્લાસમાં બધા છોકરાઓ સામે. જો રીના,
છોકરાઓ હોય કે છોકરીઓ, શાળામાં તો બધા ભણવા આવે છે, તો પછી છોકરા અને છોકરીમાં શું ફરક? બધાને પોતાની વાત કહેવાનો સરખો અધિકાર છે. બેન, રીનાને એ પણ ડર હતો કે ક્યાંક બધા એના વિચારનો મજાક ના ઉડાવે. ના રીના, જો આપણે વિચાર જ નહીં આપીએ તો કોઈ સમસ્યાનો ઉકેલ કઈ રીતે મળશે? બોલ. હા બેન. પણ મને બહુ આનંદ થયો રીના કે તારા આટલા સરસ વિચારને લીધે હવે આપણી લાયબ્રેરી શરૂ થઈ શકશે. વાહ રીના, તે તો ચપટી વગાડતા જ સમસ્યા ઉકેલી દીધી. અને ત્યારબાદ રિસેસ પછી વર્ગમાં. બાળકો, હવે આપણી નાનકડી લાયબ્રેરી બહુ જલ્દી શરૂ થઈ જશે. અને ખબર છે આ બધું કઈ રીતે થશે? આપણી રીનાના સુઝાવથી. અહીં આવ રીના, અમને બધાને તારો સુઝાવ કે. આપણને બધાને બેન લાયબ્રેરીનું એક એક કાર્ડ આપશે. જે પણ બાળક પુસ્તક લેવા જશે એ પોતાનું કાર્ડ બેનને આપશે. બેન એના કાર્ડ પર એ પુસ્તકનું નામ લખી દેશે. આ રીતે કોઈ પુસ્તક ખોવાશે પણ નહીં. પણ રીના, લાયબ્રેરી માટે કાર્ડ કોણ બનાવશે? હું બનાવી દઈશ. ઠીક છે ને બેન? હા હા રીના, જરૂર. મને આનંદ થયો કે તે તારી વાત પૂરા વિશ્વાસ સાથે અમારા બધાની સામે કહી. બેન, મને લાયબ્રેરીના કાર્ડ બનાવવા માટે મીના અને કૃષ્ણાની થોડી મદદ જોઈશે. શાબાશ રીના, મને તારો આત્મવિશ્વાસ જોઈને બહુ સારું લાગી રહ્યું છે. હવે જોજે, આ જ આત્મવિશ્વાસ તને જીવનમાં દરેક મુશ્કેલી સામે લડવાની હિંમત આપશે. મીના, કૃષ્ણા, તમે રીનાને કાર્ડ બનાવવામાં મદદ કરશો ને? હા બેન, કૃષ્ણા અને હું રીનાની મદદ જરૂર કરશું. બાળકો, હવે કહો આજે આપણે શું શીખ્યા? તું કહેતો દીપુ. આજે આપણે શીખ્યા લાયબ્રેરી વિશે. હા દીપુ, પણ એક બીજી વાત પણ શીખી છે આપણે બધાએ. બીજું શું હોય શકે? હું કહું છું, આજે આપણે શીખ્યા કે આપણે સૌએ રીનાની જેમ પોતાની વાત બધાની સામે ખુલ્લા દિલથી કરવી જોઈએ, જેથી આપણામાં આત્મવિશ્વાસ આવે અને આપણે જીવનમાં આગળ વધી શકીએ. છે ને? હા બેન. ભાઈ વાહ, મજા આવી ગઈ. રીનાનો સંકોચ પણ દૂર થયો અને બાળકોની લાયબ્રેરી પણ હવે જલ્દી શરૂ થઈ જશે. અરે, હું જાઉં છું. શું કહ્યું? ક્યાં? મારે પણ મારું પુસ્તક લાયબ્રેરી જઈને પાછું આપવાનું છે. હવે જોઈએ મીના અને મીઠું કેવી કવિતા બનાવે છે. દરેક મુશ્કેલ નો ઉપાય મળશે, હિંમત હશે જો પાસે. કદમ ઉપાડો, આગળ વધો મનમાં વિશ્વાસ સાથે. ભાઈ વાહ, શું સરસ કવિતા લખી છે મીના અને મીઠુએ. ચાલો હવે સાંભળીએ એક મજાનું ગીત. મુશ્કેલી સામે લડશે, એના મનમાં છે હિંમત, એના કોઈથી ડરશે. એની વાતો આખી દુનિયા, એની વાતો આખી દુનિયા માને છે. કેમ કે નહીં રોકાશે, આગળ વધતી જશે. એ હવે ના ચૂપ રહેશે, એની વાત કહીને રહેશે. ખોટું છે શું છે સાચું, ખોટું છે શું છે સાચું એ જાણે છે. કેમ કે અટકવાની, હવે
આવે નથી એ રમી જવાની મળીને આગળ વધશે મુશ્કેલી સામે લડશે એના મનમાં છે હિંમત એના કોઈથી ડરશે એની વાતો આખી દુનિયા માને છે કેમ કે હા આજની છોકરી એની તાકા જાણી છે ગીત તો મજાનું હતું. હવે જઈએ મીનાના વર્ગમાં એક નવી રમત રમવા. બાળકો, આજે આપણે રમીશું નામ અને એક અક્ષર એક. હવે હું તમને એક અક્ષર આપીશ અને એ અક્ષર થી તમે મને કોઈ વ્યક્તિ, પ્રાણી, વસ્તુ અને જગ્યાનું નામ કહેશો. ઠીક છે? તો આજનો અક્ષર છે ન. સૌથી પહેલા બતાવો ન થી કોઈ પ્રખ્યાત વ્યક્તિ નું નામ. હું કહું બેન? હા હા, રીના બતાવો. નસીરુદ્દીન શાહ. શાબાશ રીના. અને નસીરુદ્દીન શાહ કોણ છે? અભિનેતા છે, એક્ટિંગ કરે છે, ફિલ્મોમાં કામ કરે છે. એકદમ સાચું. ચાલો બાળકો, હવે ન થી કોઈ પ્રાણી નું નામ બતાવો. નીલગાય. શાબાશ. અને નીલગાય ને શું ખાવું પસંદ છે? ઘાસ, ફળ, પાંદડા. એકદમ સાચું. જાણો છો, નીલગાય ઘણા દિવસો સુધી પાણી વગર રહી શકે છે, છતાં પણ એ પાણીની આજુબાજુ ફરતી રહે છે. ચાલો બાળકો, હવે ન થી શરૂ થતી કોઈ વસ્તુ. નમક એટલે મીઠું. શાબાશ રીના. અને આપણે કેવું નમક ખાવું જોઈએ? જેમાં આયોડિન હોય. એકદમ સાચું મીના. હવે બતાવો ન થી કોઈ જગ્યાનું નામ. નાગપુર. શાબાશ મોન્ટુ. અને નાગપુર ભારતના કયા રાજ્યમાં છે? મહારાષ્ટ્રમાં. શાબાશ. અને નાગપુર નું સૌથી પ્રખ્યાત ફળ? સંતરા. એકદમ સાચું. તો મજા આવી બાળકો? બહુ મજા આવી બેન. તો તમને પણ મજા આવી ને? તો ઠીક છે, જલ્દી મળીશું એક નવી વાર્તા, નવા ગીત અને એક નવી રમત સાથે. ત્યાં સુધી તમારી લાડકી મીનાને ચિઠ્ઠી લખવાનું નહીં ભૂલતા. ભલે તમારી સલાહ હોય, તમારા વિચારો હોય કે તમારા અનુભવો. અને મારું સરનામું છે મીનાની દુનિયા, ગર્લ્સ એજ્યુકેશન યુનિટ, ગુજરાત કાઉન્સિલ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન, સર્વ શિક્ષા અભિયાન, સેક્ટર 17, ગાંધીનગર, ગુજરાત. ટોલ ફ્રી નંબર 1800-233-7965. ઈમેલ આઈડી gujkendraspoke@gmail.com. વેબસાઇટ www.ssagujarat.org. અંગ્રેજી કે તાતા ધીના હોય, ભલે ઘડિયા ગણવાના, ગમે તેવા હોય અઘરા સવાલ, મીના કરજે બધું ખુશહાલ.